મારે હું મારું નામ પરમાની હતી છે. હું ધોરણ 8 શ્રી જીટીશેઠ વિદ્યાલય રાજકોટમાં અભ્યાસ કરું છું. મેં સૌ પ્રથમ મેં 1 થી 100 નંબરના કાર્ડબોર્ડમાં લખીના આંકડા લખ્યા છે. પછી મેં પહેલું કટિંગ એવી રીતના કર્યું છે કે આમાં ફક્ત અવિભાજ્ય સંખ્યા જોવા મળશે, વિભાજ્ય સંખ્યા એકે નહીં દેખાય. બીજું કટિંગ એવી રીતના કરેલ છે કે આમાં તમને ચડતી અને ઉતરતી ક્રમની સંખ્યા જોવા મળશે, જેમ કે નીચેથી જોતા ચડતા ક્રમ અને ઉપરથી જોતા ઉતરતા ક્રમની સંખ્યા. આ કટ મેં એમ એવી રીતના કરેલ છે કે આમાં ફક્ત તમને એકી સંખ્યા જોવા મળશે, જેમ કે 1, 3, 5, 7, 9. અને આમાં ફક્ત તમને બેકી સંખ્યા જોવા મળશે, તેથી નાના વિદ્યાર્થીઓને ગણિતના પાયારૂપની સમજ સરળતાથી આપી શકાય. નમસ્કાર, મારું નામ છે સિયા રમણ રમણ, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ બાજે ચિરા કસ્તુર, હું ધોરણ 7માં અભ્યાસ કરું. અમારી શાળા નામ છે સિયા અંતર કુમાર શાળા. અમારા રોજિંદા જીવનમાં ગણિત ગણિતના પાયાના થાય. આ છે બિંદુ, બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. આ છે રેખા, બંને બાજુ અને જોડે છે. વિસ્તાર બિંદુ રેખા કહેવાય છે. આ છે કિરણ, એક જ છેડે અડું છે. વિસ્તાર બિંદુ કિરણ કહેવાય છે. આ છે રેખા, જેમાં બે બિંદુઓ વચ્ચે અંતર માપી શકાય છે. નમસ્કાર, મારું નામ છે ચુમર દર્શન, મારા સાથી મિત્રનું નામ કુંજ ગોટડિયા અને અમારો મોડલનું નામ એન્ટી ગ્રેવિટી મોડલ. આ અમે બનાવેલી ખુરશી તમે જોઈ શકો છો, તે સેન્ટર ઓફ માસના સિદ્ધાંતનું કાર્ય કરે છે. જેનું ટોટલી વજન વચ્ચે આવી શકે તે રીતે અમે તેને ડિઝાઇન કરેલી છે. અને ચારે બાજુ રહેલી આ સાંકળ તમે જોઈ શકો છો, તે તેના આધાર પર રાખેલી છે અને તમે ખુરશી પર સરળતાથી બેસી પણ શકો છો. એ ઉપરાંત અમે આ ટેબલ બનાવ્યું છે જે સેન્ટર ઓફ માસના સિદ્ધાંતનું કાર્ય કરે છે, જેનું સેન્ટર અહીંયા છે. અને તમે જોઈ શકો છો કે આ પાયો નીચે એડ્યો છે તો ઉપર નથી એડ્યો, અને આ પાયો ઉપર એડ્યો છે તો નીચે નથી એડ્યો. અને અમે આ ત્રણેય દોરી તેના આધાર માટે રાખી છે. જો તમે તેને કાઢી નાખશો તો તમે આસાનીથી તેને ફોલ્ડ પણ કરી શકશો અને ગમે ત્યાં લઈ જઈ શકશો. અને આ આખી કૃતિ સેન્ટર ઓફ માસના સિદ્ધાંત પર કાર્ય કરે છે. નમસ્તે, પ્રાથમિક શાળા સુરતથી હું કાવ્ય, હું મહેશ, આપણો આઠમ ધોરણ કરે છે. આજે અમે ગણિતમાંથી એક ટોપિક લઈને આવ્યા છે, સંભાવના. તો સંભાવના એટલે શું? ઘણા લોકો વિચારશે, પણ સંભાવના આપણા રોજિંદા જીવન વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી છે. સંભાવના હંમેશા અંદાજિત જ હોય છે. હવે અમે જ્યારે પરમ દિવસનું ઉદાહરણ લઈ લઈએ, જ્યારે અમે સુરતથી રાજકોટ રેલવે સ્ટેશને ઉતર્યા તો એક ટ્રેન મોડી પડી હતી. તો અનાઉન્સર કહેતો હતો કે આ ટ્રેન મોડી પડી છે, તો આની સંભાવના છે કે તે 3 ને 15 આવશે. એટલે અંદાજિત લગાવે છે કે આની ગતિ અને આના કાર્યો છે. આ પાસામાં 1 થી 6 એવા કુલ 6 પૈડા મળે છે. અમે આપણા પાસાને એક ઉછાળીએ અને તેમાંથી 6 મળે તેવી સંભાવના કેટલી? તો ઘણા લોકો એવું માનતા હોય કે આ માણસ આપણે 3 લઈએ તો ઘણા લોકો એવું માનતા હોય કે આની સંભાવના 3 ના 6 આવે, પણ એવું ખોટું છે. કારણ કે આમાં આપણે ગમ આવો 36 મહિનામાં મળે. અમે આપણે આ બે પાસાને ઉછાળીએ તો 6 ને 6 આવ્યા. એટલે પાછી પત્તાથી જુગાર રમાય છે, ખરાબ કામ કરાય છે, છેતરપિંડી કરાય છે. પણ અમારા ઉદ્દેશ એવો છે કે અમારા સંભાવના ટોપિકમાં આગળ. તો 7 આ બધા પત્તામાં 1-1 વખત છે. તો આ 7નો કુલ થયા 4 અને 4ના કુલ પત્તા આપણા 52 છે. હવે આપણે ભાગવું છે 13 × 52, 1/3. એટલે તમે કહ્યું કે આ લાલ પત્તામાંથી આ લાલ પત્તા 13 પત્તામાંથી આપણને સત્ય 1 જ વખત મળશે, 2-3 વખત મળશે. હેલો સર, મારું નામ સીતા છે. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. અમે નાના મુંજેસર પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ. મારો મિત્ર છે, તેનું નામ ગજેરા યશ છે. તે પણ 7મા ધોરણમાં અભ્યાસ કરે છે. શું લાવ્યા છો? એક ઉદાહરણ લસાનું આપો તો 4 અને 6 નું. એક 6નો ઘડ્યો બોલે છે ને એક 4નો બોલો છે ને. ઓકે. બારમાં નાખ્યા 4 × 16, 16 આયરા, 4 × 5 = 20, 20 આયરા, 20ની જરૂર નથી. હવે બોલો. આપણે શોધી છે
ઉપાડે વગર આકૃતિ કરવાની, તમારી જન્મ તારીખ ના આધારે જાણી શકીએ છીએ. તમારી જન્મ તારીખ 6 મહિનો 8 વર્ષ ને શું છે? 1900 સદી 19મી અને વર્ષ 75. એટલે તમારો મેજિક નંબર છે 108. હા, એટલે ચારે સંખ્યાનો સરવાળો 108, એટલે 108 થયો, એટલે અહીંયા તમારો મેજિક નંબર આવ્યો 108. એટલે આ રિયલ સેન મેજિક નંબર નથી, આ પણ રામાનુજને આપેલી એક મેજિક ટ્રિક છે જે તમારી જન્મ તારીખના આધારે જાણી શકીએ છીએ. ઓકે, આ છે મેજિક સ્ક્વેર. આ ફોર્મ્યુલા બનાવવા માટે અમે એક ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે, ઇક્વલ ટુ. આ ઇક્વલ ટુ ફોર્મ્યુલાની મદદથી આ મેજિક સ્ક્વેર બને છે. આમાં માઇનસ અને પ્લસની એક રમત હોય છે, જેમ કે 6+1=7, 7+1=8, 8+1=9, પછી આવડે 8+1=7, 7+1=6, 6+1=5. આવી રીતે માઇનસ અને પ્લસનો રમત હોય છે. પછી 19માં માઇનસ આવશે ફરીથી, 19 પછી 18, એમાં પ્લસ આવે ને માઇનસ આવે. 19માં 1 નાખ્યું એટલે 20, 20માંથી 2 બાદ કરવી એટલે 18, 18માંથી 1 બાદ કરવી એટલે 17. જે તમે આડો ઊભો ક્રોસ ગમે તે રીતે તમે સરવાળો કરો એટલે તમારો મેજિક નંબર 108 આવ્યો, એટલે 108 જ સરવાળો થાય, તમે જોઈ શકો છો. આવી રીતે રામાનુજને આવી રીતે 17 રીતે આવી રીતે સરવાળો કરી શકીએ છીએ. રામાનુજને તેના જન્મ તારીખના આધારે 139 મેજિક નંબર મેળવ્યો હતો. મારું નામ મોહલ્યા ધ્યાન છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. જોડિયા પ્રયાસ છે, અમારી આ ગેમનું નામ સંતુલન છે. આ ગેમની મદદથી તમે તમારા જીવનમાં કેવી રીતે પૈસાને વાપરવા, કેવી રીતના પૈસાને બગાડવો, તમારા જીવનમાં કેવી રીતના ગેમ ઉપયોગી છે તેવી બધી આમાંથી શીખી શકાય છે. કેવી રીતના આપણું આરોગ્ય આ ગેમમાંથી જાળી શકાય તેવી શીખે છે. આ અમારી ગેમનું નામ છે કારકિર્દી. આ ગેમમાં ભૌતિક આકાર અને આપણે કારકિર્દીમાં આપણે કાળ આપેલા હોય છે, જેમાં આપણે દિવસેકરણના નામ જાણી શકીએ છીએ અને તેના કાર્યો જાણી શકીએ છીએ. આ ગેમમાં આપણું મગજ પણમાં ઘણું તેજ થાય છે. આપણે જે કાળ આપ્યું હોય છે તેનો આપણે આકાર બનાવવાનો છે. આ કાળ આ ગેમમાં આપણને ઘણી શીખ મળે છે. ભૌતિક આકારમાં આપણે ખૂબ જ ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ. આપણે 5 કાળ આપેલો હોય છે અને આપણે આમાં 6 સ્ટારની જરૂર પડે છે. અને સામેવાળાને જો એને માળ આવી હોય તો તે અહીંયા સ્ટાર મૂકે તો સામેવાળા. શું લાવ્યા છો? ઓકે, ઓકે, સરસ. ચલો, બીજો ફાયદો છે ઉન્નત નેવિગેશન, બીજો ફાયદો છે સૌંદર્ય લક્ષી, ચોથો ફાયદો છે પાર્કમાં વિવિધ આકારો જોવા મળે છે. ત્યાં
ત્યારબાદ અહીંયા બિંદુ અને રેખાઓ વિશે છે. અહીંયા ઇચ્છતામાંથી આકારો સામાન્ય અવયવ મેળવવાની જેમ છે અહીંયા ઘણી સંખ્યાઓ આપેલી છે, તેની ચીઠી અહીંયા આપેલી છે. તેમાંથી હું બે ચીઠી લઉં છું, જેમ કે 15 અને 10. પહેલા ખેલાડી પાસે 15 છે, તેથી તે પોતાની કૂકરી 15 ઉપર મૂકશે. બીજા ખેલાડી પાસે 10 છે, તેથી તે પોતાની કૂકરી 10 તરફ મૂકશે. હવે જે મોટી સંખ્યા હોય તેમાંથી નાની સંખ્યા બાદ કરવાની હોય, તેથી 15 માંથી 10 બાદ કરતાં આપણને 5 જવા મળે છે. હવે 5 નાના થઈ ગયા અને 10 મોટા થઈ ગયા, તેથી હવે 10 માંથી 5 બાદ કરતાં આપણને જવાબ 5 મળશે. હવે બંને સંખ્યા 1 થઈ ગઈ છે, તેથી 15 અને 10 નો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને 5 મળે. પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળા બાદબાકીની ચોથીકરણની રમત છે. આમાં કુલ 2 વિદ્યાર્થીઓ રમી શકે છે. તે પોતાની કૂકરી અહીંયા સ્ટાર્ટ ઉપર મૂકશે. હવે પેલો ખેલાડી પાસે હશે, જો પેલા ખેલાડી પાસે 6 અંક આવ્યા, તેથી તે પોતાની કૂકરી 6 સંખ્યા આગળ હકાવશે. હવે અહીંયા એક પ્રક્રિયા કરવાની આપી છે, -5 અને -0 નો જે જવાબ આવે તે -5 જ છે, તેથી પેલો ખેલાડીની કૂકરી ત્યાં જ રહેશે. જો તે -6 અને +3 ઉપર આવ્યો હોય તો તેની પ્રક્રિયા -3 જવાબ આવે, તેથી તે પોતાની કૂકરી -3 તરફ. અને બીજો ખેલાડી પણ આવી રીતે રમશે, જે સૌથી પહેલાં -38 તરફ આવી જશે તે આ ગેમનો વિજેતા. અવયવ મેળવવાની રમત છે. આમાં કુલ 9 વિદ્યાર્થીઓ રમી શકે છે. સૌપ્રથમ તે પોતાની કૂકરી અહીંયા રંગીન ચોરસ આપેલા છે ત્યાં મૂકશે. અહીંયા 4 ખૂણા આપેલા છે, તેમાંથી 1 ખૂણા પરથી આ ગેમ શરૂ થશે. અહીંયા ઘણી સંખ્યાઓ આપેલી છે, તેમાં તેની ચીઠી આમાં છે, તેમાંથી હું એક સંખ્યા લઉં છું, જેમ કે 8. તેથી મારે હવે 8ના અવિભાજ્ય અવયવ મેળવવા પડશે. 8ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 2 થાય, તેથી મારે મારી પોતાની કૂકરી અહીંયા 2 ઉપર 3 વાર આવે તો હું આ ગેમની વિજેતા ગણા. આ મેથમેટિક બોર્ડ છે, જેના દ્વારા બાળકો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, એકી, બેકી, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, અવિભાજ્ય, વિભાજ્ય, સંખ્યાના અવયવી, બંને સંખ્યાઓના સામાન્ય અવયવી અને તેના લસા, ચોરસના વિકર્ણોમાં રહેલા સરવાળા અને તેમાં તરત આવતી પહેલા અને પછીની સંખ્યાઓ બાળકો શીખી શકે છે. બેકી સંખ્યા રહે. ચાલતો ઉતરતો ક્રમ અવિભાજ્ય સંખ્યાઓ 3100 સુધીના આવ્યું, 3 આવ્યું. જો વધારે પત્તા હોય તો 5 થી 6 બાળકો રમી શકે અને ઓછા પત્તા હોય તો 3 થી 4 બાળકો રમી શકે. આમાં ચોરસ આપેલું છે અને આમાં ઘણી બધી આકૃતિ આપેલી છે અને તેના નામ પણ છે, તે બંનેની જોડ બનાવવા. ઓકે. આ ધોરણ 6 થી 8 માં આવતી પ્રયોગ છે, જેના દ્વારા જેમાં લઘુ કોણ, કાટકોણ, ગુરુ કોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણની માહિતી મળી છે. આવડ્યા ત્રિકોણની આકૃતિ આપણને કેટલી વાર આખા વર્તુળનું પરિભ્રમણ કરાવે તો કેટલી વાર આપણને આવીને આવી આકૃતિ જોવા મળે, તો કે આ 1 વાર, આ 2 વાર અને આ 3 વાર. એટલા માટે આખા વર્તુળનું પરિભ્રમણ કરાવીએ તો આપણને 3 વાર થઈ આ 1 વાર, આપણને 5 વાર, આ 2 વાર, અને આ 3 વાર અને 4 વાર. એટલે આ 1 વાર.
વર્તુળ લખે છે. આ ચોક્કસ અંતરે આવેલું બિંદુ એ વર્તુળનું કેન્દ્ર છે. ચોક્કસ અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળને ફરતા અંતરને વર્તુળનો પરિઘ કહે છે અને વર્તુળના ભાગની ચાપ કહે છે. આ જીવા છે. વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળને જીવા કહે છે. વર્તુળમાં સૌથી મોટા મોટી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. વર્તુળના લસા ને ગુસ્સા. એક લસા શોધી આપો બેટા. લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી એટલે કે આપણે પાંચ ના અવયવી ગોતો એટલે કે પાંચ નો Thank you.
કરી શકો છો. સરવાળા વાંધો તો 8, તો અહીંયા અંદરનો ભાગ છે એમાં 8 ગોટ, એને 0 બની ગયો, 0 આવી ગયું. માઇનસ 5, તો માઇનસ 5 12માં ગોતવાના, તો અહીં એની સામે જે હોય એ આપણે જોવા પડશે. તો 3 આપણે જોવા, એમ નમૂના તરીકે આપણે માઇનસ 8 અને 6, તો આપણે આને 0 લઈ લેવાનું. 0 છે માઇનસ 8, અંદરના ચક્રમાં પહેલાં માઇનસ 8 ગોતી લેવાના, એને 0 લઈ લેવાનું. 0 લઈ લેવા પ્લસ 6, તો આમાં 6 ગોતવાના. અહીંયા આપણે 6 ગોતા, 6 અહીંયા છે, છની સામે જે હોય એ આપણે જોવા પડશે. કોઈ પણ મનમાં સંખ્યા 1 થી 31માં કોઈ પણ સંખ્યા મનમાં ધાર છે એ હું તમને કહી દઈશ. 1 થી 31માં કોઈ પણ તમે મનમાં સંખ્યા ધારો, 1 થી 31માં કોઈ પણ સંખ્યા. ઓકે ઓકે ધારી. હા, તો પહેલા કાર્ડમાં જુઓ જે તમે સંખ્યા ધારી મનમાં તે છે આમાં. હા છે. હવે બીજા કાર્ડમાં જુઓ તે છે નથી. આ ચોથા કાર્ડમાં જુઓ નથી છે. રસીને ખેંચતા તે જોઈન્ટ થઈ જાય છે અને તેની ડિટેલ્સ અહીંયા મળી જાય છે. આપણે આનું નામ ત્રિકોણીય પિરામિડ છે. તેની ફલક 4 ધાર છે અને શિરોબિંદુ 4 હોય છે. ઓકે, બીજું બતાવતા હો, એક એક બતાવતા હો. અને આ 8 બાજુ 8 બાજુવાળો ઘન છે, ખેંચો જોઈએ. ઓકે, ત્રીજું બતાવો. હવે વેરી ગુડ, પછી એના પછી બતાવો. એક જણો ખોલતો આવો, ત્યાં લંબગન બનશે. ઓકે સરસ. એના પછી બીજું બતાવો. સમગન બનશે. અરે વાહ, ગુડ. બીજું શું લાવે? હા, વર્તુળનો એક ભાગ એટલે એક, વર્તુળના બે સરખા ભાગ એક તૃતીયાંશ, વર્તુળના ત્રણ સરખા ભાગ એક તૃતીયાંશ, એવી જ રીતે એક દશાંશ સુધી છે. ઓકે, હવે પછી છે એક. હવે પછીનો મોડેલ છે આપણો ઘડિયા શીખવાનું એક મોડેલ છે. આપણે આને બેનો ઘડિયો શીખવો છે તો આપણે તેને આમ સેટ કરી દઈએ છીએ. થઈ ગયું છે બે કા બે. હા, 2 1 2 વેચમાં જે હશે તે તેનો જવાબ હશે. જો 2 2 4, 2 3 6, તો આમાં લખેલી બધી જ એકી સંખ્યાઓ. ઓકે, અવિભાજ્ય સંખ્યા માટે પણ. ઓકે, બેકી સંખ્યા માટે. ઓકે, બેકી સંખ્યા સરસ. 3 આવી. બે ના આવી આવી. 4 ના આવી આવી. અરે વાહ, 4 અને 3 ના આવી આવી. ભેગા કરવા હોય તો રાખી દે. ઓકે સરસ, ડન. આપણે આને ખોલતા આ આપણે ક્યુબ દેખાશે અને આને એક પેજ ફેરવતા તેનું નેટ દેખાશે, તેવી રીતે આ ઘણા બધા આકારો છે. ઓકે, ઉઠલાવતા જાઓ. પાંચનું વર્તુળ બનાવો. વર્તુળ મોટો અને આ બંને, આ બંનેના ક્ષેત્રફળ નો સરવાળો કરે અને એનો વર્ગ
ઓકે, સ્ક્વેર્સનું મોડલ છે જેમાં 1 થી લઈ અને 10 સુધીના સ્ક્વેર છે. જેમ જેમ આપણે આને રોટેટ કરીશું, કેમ 2 નો 4 3 નો 9 5 નો 25 6 નો 36 એવી રીતે 10 સુધી છે. લઘુકોણ, લઘુકોણ છે 90 અંશથી ઓછો હોય છે, ગુરુકોણ 90 અંશથી વધારે અને 180 અંશથી ઓછો હોય છે. આ કાટકોણ છે, કાટકોણ 90 અંશ હોય છે. આ સરળકોણ છે, સરળકોણ 180 અંશ હોય છે. આ રેખા છે, આ રેખાની ડાબી બાજુ જતા આપણે માઇનસ પોઈન્ટ મળે છે અને જમણી બાજુ જતા પ્લસ પોઈન્ટ મળે છે. આ અવયવ છે, અવયવ એટલે કે કોઈ પણ સંખ્યાના બે ભાગ પડે છે, એટલે બે બધી સંખ્યાના બે ભાગ પડે છે. એક સંખ્યા પોતે અને એક એક હોય છે. આ 120 છે, 120ના બે અવયવ પડે છે 12 અને 10. પછી આ 10 બાયકાલ કરો છો સૂત્ર કહે છે, એમ કહે છે કર્ણ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. અને 90 અંશ અને 90 અંશથી ઓછું એટલે આ લઘુકોણ બન્યો. ગુરુકોણ 90 અંશથી વધારે છે, અપૂર્ણાંક છે અને અંક સ્વરૂપમાં લખી શકાય છે. એટલે મેં આ રીતે એમ કહ્યું છે, આ બે ભાગ રંગીન છે એટલે બે લખ્યા છે અને આ કુલ 8 ભાગ છે એટલે 2 ના છેદમાં 8. પછી અહીંયા આમ જાય તો કુલ 3 ભાગ રંગીન આવી જાય છે અને 8 તો એમના જાય એટલે 3 ના છેદમાં 8. મેં પ્રયત્ન કર્યો છે મેથ્સ ભાગ બનાવવાનું ચાલુ. પછી આને કહેવાય છે ઓબ્ટ્યુસ એંગલ, જે ઓબ્ટ્યુસ એંગલ છે એ પછી આને કહેવાય સ્ટ્રેટ એંગલ, જે એક્સટેન્ટલી મેઝર કરવાથી 180 જ હોય છે નું હોય છે. ઓકે, પછી આને કહેવાય કમ્પ્લીટ એંગલ, જે એક્સટ્રીમલી 360 હોય છે મેઝર કરતા. ઓકે, આપણે જેમ આને સ્ક્રોલ કરીએ ને તેમ આપણને 1 થી 16ના વર્ગ મળ્યા. આ બાજુ સંખ્યાનો વર્ગ મળે ને આ બાજુ જે વર્ગ મળ્યો છે તે સંખ્યાનું વર્ગમૂળ મળે. જેમ કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. આમાં મેં 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને અત્યારે 4 ફર્સ્ટ છે. આ બોક્સ જેમાં આપણે ફોટે ઓફ સર્કલ જોઈ શકીએ છીએ, પેલું છે જેમાં આપણે પરિઘ, ત્રિજ્યા એટલે અહીંયા આપણે ખૂણાઓના નામ જોઈ શકીએ છીએ. પેલું છે કાટકોણ, એના પછી ક્રિયલમાં પણ કાટકોણ, લઘુકોણ અને ગુરુકોણ. જેમ કે તમારે એવું ગુરુકોણ માટે આપણે
છે, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આ મારો મેથ્સનો મોડલ છે. મારા મેથ્સના મોડલનું નામ છે મલ્ટિપ્લિકેશન ટેબલ ટ્રિક. આમાં આપણે ગુણાકાર 1 થી 11 થી 20ના ગુણાકાર છે 3 સાથે ગુણ્યું તો મને મળશે 36. કેમ ખબર પડી 36 આવે? કારણ કે તેમાં 12 છે અને 12 ને 3 સાથે ગુણવાના છે. હવે 12 3 એટલે પહેલી વખત 12 ગણ્યા પછી એમાં બીજી વખત 12 ઉમેરવામાં પાછા અને ત્રીજી વખત 12 સાથે ગુણતા 1 મળશે, 2 ને 2 સાથે ગુણતા 4 મળશે, 3 ને 3 સાથે ગુણતા 9, 4 ને 4 સાથે. Morning, my name is Irfan Prince Kashmiri, English medium. Today is a model on the Pythagoras theorem model. जैसे कि हमने इसको ऊपर लिया है तो ये इसका परपेंडिकुलर बन जाएगा और ये उसका बेस बन जाएगा और ये हाइपोटेन्यूस बन जाएगा और पूरा होके वो राइट एंगल ट्रायंगल बनेगा और ये इसके एग्जांपल्स और डेफिनेशन. પછી હું શૂટિંગ કરવા માટે જાઉં છું. ઓકે, એક્યુટ એંગલ. ઓકે, ડન.